હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરીશ સિંધી લોકોનું ખૂબ જ ફેમસ એવું ફૂડ, દાળ પકવાન. આ દાળ પકવાન જનરલી લારી પર તો લોકો ખાતા જ હોય છે, પરંતુ ઘરે બનાવવું એટલું જ ઇઝી છે. તો ચલો આપણે વાર ન લગાડતા રેસિપી સ્ટાર્ટ કરીએ. દાળ પકવાન બનાવવા માટે તમે બંને દાળ લઈ શકો છો, પરંતુ મેં અહીંયા 240 ગ્રામ એટલે કે મોટો કપ ભરીને એકલી ચણાની દાળ જ લીધેલી છે. જો તમને પસંદ હોય તો આમાં 50 થી 60 ગ્રામ જેટલી તમે મગની ફોતરા વગરની દાળ પણ એડ કરી શકો છો. આ ચણાની દાળને મેં 2 વાર સ્વચ્છ પાણીથી ધોઈ અને આવી રીતના પલાળીને રાખી દીધેલી. ચણાની દાળ પલાળવાનો મિનિમમ ટાઈમ 1 થી 1.5 કલાક જેવો રહેશે, પરંતુ જો તમે ગરમ પાણીમાં પલાળતા હો તો ફક્ત 1.5 કલાકમાં ખૂબ જ સરસ એવી દાળ થઈ જશે. તમે જુઓ છો અમારે દાળ અહીંયા ખૂબ જ સરસ પલળી ગઈ છે. હવે અહીંયા ફ્રેન્ડ્સ, જેટલી દાળ હોય તેનું ડબલ પાણી એડ કરવાનું છે. મેં 1 કપ દાળ લીધેલી તો સામે 2 કપ જેટલું પાણી એડ કરીશ. અને હવે કુકરમાં દાળનો કલર સરસ આવે એ માટે હળદર અને મીઠું સાથે સાથે સરસ દાળમાં ભળી જાય એ માટે 1 ચમચી મેં મીઠું ઉમેરેલું. હવે કુકર બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર 4 થી 5 વિસલ વગાડી લઈશું. તો ચલો આપણે હવે પકવાનનો લોટ બાંધીએ. પકવાનનો લોટ બાંધવા માટે 1.5 કપ જેટલો મેં મેંદો લીધેલો, ત્યારબાદ અહીંયા 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો. અને આ પકવાનને ખૂબ જ સરસ એવો ક્રિસ્પીનેસ આપવા માટે 1.5 કપ જેટલો રવો લીધેલો, જે બિલકુલ ઓપ્શનલ છે. જો તમે એડ કરશો તો પકવાન ફરસા બનશે, પણ જો ઘરમાં ન હોય તો સ્કીપ કરી શકાય. આ દાળ પકવાન પચવામાં ભારે હોવાથી તમારે પકવાનમાં અજમા ખાસ ઉમેરવા, જેથી કરીને પેટને લગતી કોઈ પણ તકલીફ ના થાય. ત્યારબાદ સરસ ટેસ્ટ માટે શેકેલું જીરું 5 ચમચી અને તીખાનો ભૂકો એટલે કે મરી પાવડર 5 ચમચી ઉમેરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને આટલા લોટ માટે 4 ચમચી જેટલું એકદમ સરસ એવું ગરમ તેલ ઉમેરીશું. ગરમ તેલથી અહીંયા મતલબ છે, તમે જેમ પૂરી એડ કરો અને પૂરી ઉપર આવી જાય એટલું નોર્મલ તેલ છે, જે આપણે અત્યારે પકવાન તળવા માટે ગરમ મૂકેલું એ જ હું ઉમેરી દઈશ. હવે આવી રીતનો લોટ છે એ ખૂબ જ સરસ રીતના તેલમાં મિક્સ થઈ જાય એટલે પાણી એડ કરીને બાંધી લઈશું. આ લોટ આપણે નોર્મલી જે ઘઉંના લોટની પૂરી બનાવતા હોઈએ એવો જ બાંધવાનો છે, એટલે કે તમે અહીંયા પરોઠા જેવો પણ કહી શકો. હવે આવી રીતના પાણી એડ કરીને મેં ખૂબ જ સરસ એવો લોટ બાંધી અને તેલ એડ કરી અને કુણપ લાવી લીધેલી, એટલે કે ખૂબ જ સરસ રીતના મસરી લીધેલો. હવે જ્યારે પણ તમે પકવાન બનાવતા હોય ત્યારે આવી રીતનું કોટનનું કપડું તેને વીંટીને ઓલવેઝ રાખવું, અને તમારે જેટલા પકવાન બનાવવા હોય એટલાના લૂવા વાળી અને બાકીના પકવાનના લોટ પર ઢાંકતું જવાનું, જેથી કરીને એકદમ ફ્રેશ રહે. તમે જુઓ છો એમ થોડી થોડી તિરાડો ઉપરના લોટમાં પડતી જાય છે, એ બિલકુલ ન પડે. હવે આપણે અહીંયા 2 રીતે દાળ પકવાન બનાવીશું. એક દાળ પકવાનનો ચૂરો જે અમારા જૂનાગઢમાં ખૂબ જ ફેમસ છે, એમાં પણ મોતીબાગ જ મળે છે, અને સાથે સાથે આખા દાળ પકવાન જે આપણે નોર્મલી બહાર લાવતા હોઈએ કે ઘરે લાવતા હોઈએ. ફ્રેન્ડ્સ, જ્યારે અમે લોકો નાના હતા ત્યારે પિઝા, બર્ગર કે સેન્ડવિચ કે એનો કોઈ પણ મોર્નિંગના ફાસ્ટફૂડ ખાવાનો કે એવો સ્કોપ નહોતો, ઇવન એટલું ફેમસ પણ નહોતું ફાસ્ટફૂડ. ત્યારે નોર્મલી નાસ્તામાં પૂરી ભાજી અને દાળ પકવાન જ ફેમસ હતા. તો અમારી પણ નાનપણની યાદને તાજી કરી દે એવો નાસ્તો તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો. સો ફ્રેન્ડ્સ, એક છે દાળ પકવાનનો ચૂરો અને બીજા આખે આખા પકવાન. તો આપણે ચૂરો બનાવવા માટે નાની એવી 3 પૂરી વણી લઈશું અને સાથે સાથે મોટા પકવાન પણ 3 વણી લઈશું, જેને આપણે ગરમા ગરમ દાળ સાથે સર્વ કરીશું. આ પકવાન ફૂલે નહીં એ માટે આપણે તેને આવી રીતના કાંટા ચમચીથી કાણા પાડી લઈશું. તમે અહીંયા ચાકાનો ઉપયોગ પણ કરી શકો છો. અને સ્પેશિયલી ફ્રેન્ડ્સ, જ્યારે આ બધા પકવાન તળાઈ જશે એટલે કે જ્યારે વણેલા ભેગા થશે એટલે હવાના હિસાબે સુકાતા જશે અને બિલકુલ નહીં ફૂલે, તો એ વાતનું બિલકુલ ટેન્શન નહીં લેવાનું. હવે અહીંયા તેલ એકદમ ગરમ હતું, મેં ઓલરેડી ચેક કરી લીધેલું. આવી રીતના પકવાન એડ થાય એટલે થોડું થોડું પ્રેસ કરી બંને બાજુ આપણે જેમ ક્રિસ્પી ફરસી મેંદાના લોટની પૂરી બનાવતા હોઈએ એવી જ રીતના બનાવી લેવાની છે. ઇવન આને બનતા બિલકુલ ટાઈમ નહીં લાગે, એટલે કે તળવામાં આ એકદમ આછી છે એટલે ફટાફટથી તળાઈ પણ જશે. અને હવે આ જ રીતના અમે સાથે સાથે મોટા પકવાન પણ તળી લીધેલા. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે આ બંને પકવાનને સર્વ કઈ રીતના કરવું તે જોઈ લઈએ.
જો તમને મોટા પકવાન તેલમાં મૂકતા ન ફાવે તો આવી રીતના પહેલાં ઝારામાં મૂકી દેવાના અને પછી તમે જોયું એમ ઝારાને પલટાવી દેવાનું. આ રીત એકદમ ઇઝી છે. જો કોઈ યંગસ્ટર્સ બનાવતું હશે તો પણ તેને તેલના છાંટા બિલકુલ નહીં ઉડે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણા બધા પકવાન તળાઈને તૈયાર થઈ ગયા છે, તો ચલો સર્વ કરીએ. ગેસ બંધ કરી દીધા બાદ આપણે 10 મિનિટ કુકરને એઝ ઇટ ઇઝ રહેવા દીધેલું, જેથી કરીને બધી વરાળ નીકળી જાય. ઘણા લોકોના ઘરે દાળનો વઘાર કરવામાં આવે છે, પરંતુ ટિપિકલ દાળ પકવાનમાં દાળને એઝ ઇટ ઇઝ ઝેરી અને હળદર મીઠાવાળી જ રાખવામાં આવે છે. અને સાથે સાથે ઝેરીલી એટલે આપણે જે ઘરે દાળ ખાતા હોય એવી નહીં, પરંતુ દાળની થોડી થોડી કણીઓ રહે એવી રીતના રાખવાની. હવે સૌથી પહેલાં હું તમને દાળ પકવાનનો ચૂરો કઈ રીતના કરાય એ બતાવું છું. દાળ પકવાનનો ચૂરો બનાવવા માટે આવી રીતના આપણે પકવાનને નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. સૌથી પહેલાં એના ઉપર ગરમ ગરમ દાળ ઉમેરીશું. દાળ પકવાનમાં દાળ ગરમ ગરમ હશે તો જ તેનો ટેસ્ટ ઓર સરસ લાગશે. હવે અહીંયા હું દાળ પકવાનનો ચૂરો એટલે કે પકવાનની ચાટ કઈ રીતના બને એ શીખવાડીશ. હવે સૌથી પહેલાં હું તેમાં જે ફોદીનાની અને ધાણા ભાજીની જે ચટણી હોય એ એડ કરું છું. સાથે સાથે થોડી એવી ખજૂર આંબલીની ચટણી પણ હું ઉમેરું છું. જેમ બધી ભેળની વસ્તુઓ હોય તે એસેમ્બલ કરીશું. હવે આપણે થોડી એવી ડુંગળી, થોડી એવી સેવ, થોડા એવા દાડમના બી, બધી વસ્તુ અહીંયા એકસાથે ઉમેરી દઈશું. અને આને ઓર ચટપટું અને ક્રંચી બનાવવા માટે હું થોડી એવી ચાટ પાવડર પણ એડ કરી દઈશ, જે ઓફ. હવે આપણે નોર્મલ દાળ પકવાન સર્વ થતા હોય એ જોઈ લઈએ. જનરલી આમાં ફુદીનાવાળી ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી અને સાથે સાથે લસણની ચટણી પણ ઉમેરવામાં આવે છે. એ બધાની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ, તો એ પણ જરૂરથી જોજો. સૌથી પહેલાં મેં અહીંયા ગ્રીન ચટણી, ત્યારબાદ લસણની ઢીલી ચટણી, અહીંયા ખજૂર આંબલીની ચટણી અને બધી ભેળમાં એડ થતી વસ્તુ ઉમેરી અને સર્વ કરેલું. તો તમે આ રેસીપી જોઈને ઘરે એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને સાથે સાથે આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીઝ, રિલેટિવ્સ બધાને શેર કરજો. થેન્ક યુ સો મચ ગાઈઝ. કીપ વોચિંગ, કીપ શેરિંગ. હેવ અ ગુડ ડે.